આવા પારસ પણ સમાન જયારે શ્રોતાઓ મળ્યા હોય ખડખડાટ સાંભળવા માટે થઈને ત્યારે હું જીતુભાઈ દ્વારકાવાળા આપ દરેકનું શબ્દોથી ભાવથી સ્વાગત કરું છું મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું મોટી ફોર વ્હીલ ગાડીવાળો બ્રાહ્મણ બ્રાહ્મણ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ બધા એમ કે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે આપણા હું ભગવાનના મંદિરે દર્શન કરો કે ભગવાન સંતોષી બ્રાહ્મણ છું મારે કાંઈ નથી જોતું તેત્રીસ તેત્રીસ કરોડ દેવતા એક એક રૂપિયો આપો તમને રૂપિયા રૂપિયા કઈ ફરક નહીં પડે પણ મારે ઉજાગર મટે ને ભગવાન ના મંદિરે જઈને માંગો ને તો આવી રીતે માગવાનું ઠીકડા હું મારવા ઘણા તો મંદિરે દર્શન કરવા જાય આમ કરે આમાં કાંઈ નથી આમાં કાંઈ કાંઈ નથી બધું છે આમાં તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે કે હાથમે જીવન દોરી દોરી એક ભાઈ મને હમણાં કહેતો તો મને કહે છે તું ભાઈ પાન ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે સિગારેટ પીવાથી સુંદરતા વધે તમાકુ ખાવાથી તેજ વધે બીડી પીવાથી બળ વધે મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપ ની વાહે કઈ ન વધે બેવું વધે તારા બાપ ની વાહે પીતો બીડી માંથી ધુવાડો નતો નીકળતો મેં કીધું ધુવાડો નથી નીકળતો મને કે સીએનજી બીડી છે વર ના દીકરા ને હવે લડી જ લેવું છે અમારે એક ગમણા હોકો પીતો હતો હોકાની નળી આયા મોટા હોકો તીજી રૂમમાં આટલી નળી લાંબી કેમ આટલી નળી લાંબી રાખી મને કે વ્યસન થી છેટા હારા દીકરા મચ્છર ને મું દીધા વ્યસન નો દીકરો અમારે એક હમણાં પ્લાસ્ટિક ની ભૂંગળી કૂતરાની પૂછડી માં ભરાવતો હતો મેં કીધું ભૂંગળી મેં કીધું ભૂંગળી ભરાવી પૂછડી સીધી નો થાય મને કે પૂછડી નહીં ભૂંગળી વાકી કરવી

મને કે ઘડિયાળ પડી ગઈ મેં કીધું કોક લઈને વયું ગયું હોય મને ના ના અડધી કલાક મોડી છે બુદ્ધિ વગરના હળવાળવા નાના નાના પ્રસંગો છે પણ આપણે આનંદ આવી જાય આપણા આજુબાજુ હાસ્ય છે જ જો તમને ગોતા આવડતું હોય તો એ ભાઈ મને હમણાં કહેતો તો જીતવા જ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાય રે છે લાંબી બાયું લાંબી બાય ને તાર શું કામ છે મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તો મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાયના કપડાં પહેરવા બુદ્ધિ વગર ને આ લાંબી બાય ધળખતા અમુક અમુક તો એવા ભટકાય ને હા આ જો તમને હાસીન પ્રસન્ન ક્યાંથી મળ્યો હા બીજી વાત હું આપણે એ કરતો હતો મારે વડોદરા કાર્યક્રમ હતો હમણાં વડોદરા કાર્યક્રમ હતો તો હું મારી ગાડી લઈને નીકળો તેમાં વા બગોદરા ચોકડીથી બધો રફ રોડ છે બગોદરા ચોકડીથી શરૂ થાય તે વટામણ ચોકડી ને પછી તારાપુર ચોકડી ને પછી ધર્મ ચોકડી ને બોરસદ ચોકડી ને વાસ ચોકડી આખો રફ રોડ છે તો મારો મિત્ર મને કે જીતુ ભાઈ ગાડી આવી ભી રાખો કા મારો બાપ આટલો બધો રૂપિયા વાળો છે એ મને આજે ખબર પડી તારો બાપ આટલો બધો રૂપિયા વાળો એને આજે ખબર પડી કેમ મને કે અહીંયા ડાયા અરજણની જમીન અહીંયા ડાયા અર્જણની જમીન ડાયવ અર્જન છે બુદ્ધિ એક ભાઈ થેલા લઈને ચાલે બધું રખડો છે એના ક્યાંક નોકરી કરો ને કહું ઘણું નોકરી કરું હાંટ ને ભાઈ બહાર ઓર હતી હવે નોકરી કોઈ મને કે હોય પાવર હાઉસ માં જોરદાર ઓળખાણ છે આપણી જી બી મેં કામ થઈ જાય રખાવી દે નોકરી હું પગાર મને કે પાસઠ હજાર પાસઠ હજાર રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર મેં કીધું કામ થઈ ગયું એ નોકરી શું કરવાની મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું તારે મને હાવ તારી જ નાખો બરાબર આ ધંધો કરવું એમાં તને કાંઈ વાંધો છે હા ઘણા હાસીના પ્રસંગો છે પણ મારે આપને જે વાત કરવી છે અમદાવાદના સિટી બસ સ્ટેન્ડમાં બે જણા ઊભા હતા તમારે ક્યાં નંબરની બસમાં જવું તો કે ચાર નંબરની તમારે આઠ નંબરની એમાં અડતાલીસ નંબરની બધવી ભેગી આવી છે હા મને હમણાં મેલેરિયા થઈ ગયો તો હું ડૉક્ટર સાહેબને દવાખાને બતાવા ગયો મારી આગળનું એક દર્દી હતું એને એક બીમારી એક બીમારી ડૉક્ટરને દર્દી બીમાર હોય એ તો બરોબર છે ડૉક્ટરે એ બીમાર ટેબલ ઉપર બેહાડીને કીધું હું થાય જ છે એટલે દર્દી શરૂ થઈ ગયો

હું અને હું એક હું સાંજે હું અને હું એક હું રાતે હું અને હું એક હું સવારે હું ઉઠો તો હું ઉઠો તો લગભગ નહીં જ ઉઠો હું વિચાર કરું આમાં તો છે કે બોલો પાછો દર્દી શરૂ થઈ ગયો ડોક્ટર તમારી જ દવાથી મને સારું તો થઈ જશે ને ડૉક્ટર કે હું બારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી હાજો નથી ગયો હું તો રિક્ષા કરીને વેગો ઘેર જતા ગયો દવા અઠવાડિયે પછી મારા છોકરા લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો ને કહો તે દી હતું એ લાગે છે આ વખતે બહુ મજા આવી ડૉક્ટરે ટેબલ ઉપર બેસાડીને કીધું શું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો હું ડૉક્ટર હું તમારી હું દવાથી હું મને હું સારું હું થઈ હું ગયું હું છે હું મારે હું તમને હું કેટલા હું રૂપિયા હું દેવાના હું ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દો છો તમારું દરજ મને મારું તમને ઘૂસી ગયું અઠવાડિયામાં દરજ ફરી ગયા આ જો હાસ્ય કલાકાર કિરીટભાઈ વ્યાસની છે

બનાવ્યો આડા હાલે સીધા ઢોર કૂદી માણસને ભટકાણો માણસ ભટકાય ભગવાનને એમ તો હજી કઈ ઘટે જ ભગવાને માણસને બનાવ્યું સીધો બનાવ્યો હાલે આડો હાલે આડો આડા કેવા લે ભાઈ દર્જીની દુકાન ગયો પેન્ટ ની સિલાઈ કેટલી પચાસ રૂપિયા પાયજામાની વીસ રૂપિયા મોંઘું પડે ચડી પાંચ રૂપિયા ચડી સીવો દરજી માપ લેવો ગો ચડી લાંબી કેવડી રાખી તો નીચે સુધી જવા દે

સરકાર પ્રમાણિત માસ્ક હતું પણ એની ઉપર પેલી ડિઝાઇન હતી એટલે હું લઈને આવ્યો પપ્પા કેવું લાગે છે મને કે શું કહું મારું માસ્ક કેવું લાગે ડિઝાઇન વાળું છે જુઓ તમારા પપ્પા બે મિનિટ આમ જોયું પછી બે મિનિટ આમ જોયું પછી બે મિનિટ આમ જોયું પછી મને કે બળદના મોઢા ધૂસરી બાંધી હોય ને એવું લાગે છે પપ્પા આ મતલબ શું મને કે પેલું બળદ ગમે તો ખાઈ ના જાય ને એના માટે મને કે એના મોઢા બાંધી એના જેવું જ લાગે છે કલર એવો દોડા છે માસ્ક મેં કીધું આવું ના બોલો કોરોના ની અંદર તમે બધા જે રીતે ઘરે રહ્યા હતા અને જે રીતે આજુબાજુથી મગજની આમ જરાક કંટાળાજનક પરિસ્થિતિ થઈ ગઈ હતી એ કંટાળાને દૂર કરવા માટે અને તમને બધાને ખળખળાટ હસાવવા માટે અને હાહાકાર મચાવી દેવા માટે કલર્સ ગુજરાતીના પ્રોગ્રામ ખળખળાટમાં હું આપનો મિત્રો અમિત ખુવા અને ઘણા બધા કલાકારો અમે આવતા રહીશું આપને હસાવતા રહીશું ખૂબ ખૂબ આભાર આજના પ્રોગ્રામની અંદર આજના એપિસોડની અંદર આમ તમામ કલાકારોને તમે બધા બહુ જ પ્રેમપૂર્વક સાંભળ્યા છે બધા તમામ દર્શક મિત્રોનો થેન્ક યુ થેન્ક યુ સો મચ મળીએ આવતા એપિસોડ માં